वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી હરે કૃષ્ણ મહારાજની જય। શ્રી ઘનશ્યામ મહારાજની જય। કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ 61મું ભગવાન શ્રીહરિ થાળ જમ્યા અને સંતો ભક્તોને ખૂબ જમાડ્યા એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। ચરણ કમળ ધોયે હરે લોયે લઈ કે રૂમાલ ભોજન વિવેદ ભાતિ કે ભર ભર લાયે થાલ ચરણ કમળ ધોયે હરે એ લોયે લઈ કે રૂમાલ ભોજન બેભેદ ભાત કે ભર ભર લાયે થાલ વિંજન વિવિધ પ્રકાર હે વિંતક આદે જોય કટોરા ભર ભર લાયે હરિ જેવને લગે સોય કટોરા ભર ભર લાયે હરિ જેવન લગે સો। શ્રી હરિએ ચરણ કમળ ધોયા અને રૂમાલથી લૂછ્યા, જાત જાતના ભોજનનો થાળ ભરીને વરણી લાવ્યા। ઠાકોરજી માટે થાળ બનાવવો ને એ પણ એક કળા છે, એમાં આપણી આવડત, એમાં આપણી બુદ્ધિ, એમાં આપણો પ્રેમ, એમાં આપણો વિવેક, એમાં આપણો વ્યવહાર બધું જ દેખાય આવે દાદા। આમ તો 64 કળામાંની રસોઈ પણ એક કળા જ છે, બધાને આવડે નહીં દાદા। ઘણા એવી સરસ રસોઈ બનાવે કે લોકોને આંગળા પણ કરડી જવાનું મન થાય, અને ઘણા ડાળ બનાવે ને તો વધે જ, 5 માણસની ડાળમાં 25 માણસો જમે તોય ઘટે નહીં બોલો। અમે હમણાં વિચરણમાં હતા ટેક્સાસ, વિકાસભાઈ દેસાઈના ઘરે। બરાબર બપોરના સમયે અમે ઠાકોરજી સાથે પહોંચ્યા, પ્લેનમાં ગયેલા। હરીશભાઈ તમે હતા ને, એમના ઘરે ઠાકોરજી માટે થાળ તૈયાર હતો, એટલો સરસ ગોઠવીને થાળ ભરેલો હતો, એટલો સરસ। પૂજ્ય ગુરુજી પધાર્યા, શિકાગોમાં જીગર ભગત નૈતિકભાઈ એમના ઘરે ઠાકોરજી સાથે પધરામણી થઈ। એમના ઘરનો અન્નકોટ જોઈને, થાળ જોઈને, થાળની ગોઠવણી જોઈને ગુરુજીની આંખો ભીની થઈ ગઈ।
કે આવા વેરાન વગડા પ્રદેશમાં આટલા પ્રેમી ભક્તો રહે છે. આવી રીતે મહારાજને રાજી કરવા માટે, મહારાજને જમાડવા માટે આટલો દાખલો કરનારા ભક્તો જોયું. અને ઘણા થાળ જમાડે ને ઠાકોરજીને, નરી વેઠ ઉતારતા હોય અતિ પ્રેમે કરીને, નાની મોટી તમામ વસ્તુઓ ઠાકોરજીના થાળમાં મુકાઈ ગઈ હોય, ચમચીઓ બરાબર મુકાણી હોય, પાછી એની ગોઠવવાની રીત છે, રોટલી આમ ગોઠવી હોય ને શાક આમ ગોઠવી એવું નહીં, રોટલી હોય તો બાજુમાં શાક જોઈએ, ગરમ ન હોય એનું ધ્યાન રાખે. પણ આજે પણ એવા પ્રેમી ભક્તો છે આપણા લોયાધામ પરિવારના એક એક ભક્તોના ઘરમાં. મહારાજની પ્રગટ ભાવે સેવા થાય એવું તો કરવું જ પડશે. પૂજ્યપાદ ગુરુજીનો સંકલ્પ જે છે, આ લોયાધામમાં આવનારા તમામ હરિભક્તો એના જીવન એવા દિવ્ય બને, એના ઘરે મહારાજને રમવાવાનું મન થાય, એના ઘરમાં મહારાજને જમવાવાનું મન થાય, એના ઘરમાં મહારાજને રહેવાવાનું મન થાય. તમારા ઘરમાં એક નાનો દીકરો હોય, કેટલા પ્રેમથી લાડેકોડે દીકરાને સાચવો, ધમાલી હોય તો પણ સાચવો, નાકમાંથી છેડા નીકળતા હોય તમે લૂછી નાખશો અને એને સાચવશો, એને ચોખ્ખો રાખશો, એના કપડાં ગંદા થાય એને ચોખ્ખા રાખશો, રાખો છો ને? બસ ભગવાનને પ્રગટ માની, પ્રેમથી, અતિ પ્રેમથી આપણા ઘરમાં બે વાર કે એક વાર જો થાળ થાય ને, આરતી થાય ને, સવારે જગાડીએ સાંજે પોઢાડીએ, કેટલા હરિભક્તોના દાખલાઓ અત્યારના સાંભળવા મળે. અત્યારના હરીશભાઈ વડોદરામાં એક સારા હરિભક્ત ઠાકોરજીને પોઢાડવાની સેવા જાતે જ કરે, દૂર ગયેલા રાત્રે 2 વાગે ઘરે આવે, બધા ઘરના સૂઈ ગયા હોય, નાનું ઘર, ઠાકોરજીનો પડદો એ પાડી દીધો હોય, ભગત સૂઈ તો ગયા પણ મનમાં સતત વિચારો ચાલે. ઘરના કોઈ માણસો ઠાકોરજીને પોઢાડવાની સેવા બરાબર કરતા નથી, ઘરના માણસોમાં સત્સંગ પણ ઓછો, એટલે ભગત એમને ટોકે નહીં, પણ મહારાજની સેવા પોતે જાતે કરે, અમરીશ રાજાની પેઠે ચિંતા થયા કરે, ઠાકોરજીને પાણી મૂક્યું હશે કે નહીં મૂક્યું હોય, મહારાજ તો પોઢી ગયા, રાત્રે તરસ લાગે તો વળી થાય ઊભો થાવ, ઠાકોરજીને પાણી મૂકી દો, પાછું એમ થાય અવાજ થશે, લાઈટ થશે, ઘરના બધા જાગી જશે, મૂક્યું તો હશે જ ને, પાછો વિચાર આવે, પાછી થોડી ઊંઘ આવે. આમ થોડી ઊંઘ આવી ત્યાં કોઈક માણસ એનો હાથ હલાવે, જોયું કોઈ નહીં, ફરી સુઈ જાય પાછો હાથ હલાવે, ત્રીજી વાર જોયું હાથ હલાવે, ઊભા થયા, ખબર પડી ગઈ ઠાકોરજી જ મને જગાડે છે, હું તરસ્યો થયો છું. પડદો ખોલીને જોયું, પાણી નહોતું, સ્નાન કરી ઠાકોરજીને પાણી ધરાવી પડદો બંધ કરી પોઢી ગયા. વિચારો, આજે પણ મહારાજ જમવા આવે છે, રમવા આવે છે, ભક્તોના ઘરે પ્રગટ થાય છે, પણ કોના ઘરે? જે પ્રગટ માને છે એના ઘરે પ્રગટ થાય છે. રીંગણા વગેરે વિવિધ પ્રકારના શાક બનાવ્યા હતા, તેના કટોરા ભરીને લાવ્યા, શ્રીહરિ જમવા લાગ્યા. પછી શ્રીહરિએ વર્ણીને પૂછ્યું, આજની રસોઈ કોની છે? ત્યારે વર્ણીએ કહ્યું, એ તો દરબાર સુરા ખાચર જાણે, મને ખબર નથી. સુરા ખાચરને બોલાવ્યા, શ્રીહરિએ તેમને પ્રેમભરી વાણીથી પૂછ્યું, આજની રસોઈ કોની છે? જેની હોય ને એને તુરંત અહીં બોલાવી લાવો. નાગડકા ગામની આ લીલા આપણે શ્રવણ કરીએ છીએ. ભક્તરાજ સુરા ખાચરનો પ્રેમ અને સેવા એની વાતો આપણે શ્રવણ કરીએ છીએ.
સુરા ખાચરના દરબારમાં મહારાજે અનેક લીલાઓ કરી, પણ એક લીલા અમર બની, શાકોત્સવ. અને આપણે તો શાકોત્સવના એક અંગ બની ગયા છીએ, કારણ કે આપણો આ લોયાધામ પરિવાર છે. હું અને નિષ્કામ સ્વામી અમે સંતો બેઠા હતા. આ વર્ષે આપણે સંકલ્પ કર્યો છે, ગુરુજીને પણ લોયાધામ અતિશય પ્રિય છે, મહારાજને પણ લોયાધામ અતિશય વાલું છે, અને સંપ્રદાયમાં સૌથી વધારેમાં વધારે ઉજવાતો ઉત્સવ એ પણ શાકોત્સવ છે. વધારેમાં વધારે આ ઉત્સવ ઉજવાય છે. તો કથા સાંભળનારા બધા ભક્તોને નાની વિનંતી, બધા ધ્યાનથી સાંભળજો. કેનેડામાં સાંભળે છે, ઓસ્ટ્રેલિયામાં સાંભળે છે, ઇન્ડિયામાં સાંભળે છે, અમેરિકા સાંભળે છે. પૂજ્યપાદ ગુરુજીને 59 વર્ષ પૂરા થશે, એટલે 59મું વર્ષ રનિંગ છે આપણા આ લોયાધામ પરિવારમાં. કોઈ હરિભક્તોના ઘરે, કોઈ હોલ રાખીને, કોઈ મંદિરમાં, પણ બધી જગ્યાએ થઈને આપણે 59 શ્યાકોત્સવ કરવા છે. જે જે ભક્તો કરવા ઈચ્છતા હોય અમને ફોન કરજો, અમે તમને ગાઈડલાઈન આપીશું. તમે કહેશો તમે સ્કાઈપીથી કથા કરી આપશું, તમે કહેશો તો અમે રૂબરૂ સંતો પણ આવીશું. ભલે 5 ભક્તો, 50 ભક્તો, 100 ભક્તો કે 200 ભક્તો ભેગા થઈને પણ આ વર્ષે તમે જરૂરથી ઘરે દિવ્ય ભવ્ય રીતે શાકોત્સવ કરજો, લોયાની લીલાને સંભાળજો. ભક્તરાજ સુરા ખાચર એનો દિવ્ય પ્રેમ, એનું કેટલું મોટું સમર્પણ હતું એને યાદ કરજો. પોતાનું રહેણાંકનું આખું ગામ, અરે પોતાની જમીન, પોતાનો દરબાર ગઢ સર્વસ્વ દાદા ખાચરની જેમ સુરા ખાચરે સમર્પિત કરી દીધું. લોયા ધામ અમર બની ગયું, સોનામાં સુગંધ ભળે એમ પૂજ્યપાદ ગુરુદેવ જેવા સમર્થ સદગુરુ સંત ત્યાં પધાર્યા. કેટલી અદ્ભુત ત્યાં ક્રાંતિ થઈ રહી છે. તમારા મિત્રોને બોલાવજો, સગા સંબંધીને બોલાવજો, અમેરિકન ફ્રેન્ડ હોય એને બોલાવજો, પણ એક નાનકડો શાકોત્સવ તમારા ઘરમાં કોઈ પણ દિવસ થાય એવું તમે આયોજન કરજો, કરજો ને કરજો. મહારાજ જમવા બેઠા, તપાસ કરી રસોઈ કોની છે. સુરા ખાચરને બોલાવીને પૂછ્યું. સુરા ખાચરના ભત્રીજાઓ પાક્કા હરિભક્ત થયા હતા. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર એ ચારને ન કરવાનો નિયમ પ્રેમથી લીધો હતો. તેમને શ્રીહરિ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નહોતી. તેમને સુરા ખાચરની સાથે ઘણું હેત હતું અને તેનાથી જ બધાને સત્સંગ થયો હતો. નાપા ખાચર સુરા ખાચરના ભાઈ હતા. તેમને કાળુ ખાચર અને માણસિયા ખાચર નામે બે પુત્ર હતા. સુરા ખાચરના બીજા એક ભાઈનું નામ હાથિયા ખાચર હતું. તેમને પણ બે પુત્ર હતા, તેમાં એક રાણા ખાચર અને બીજા ડોસા ખાચર નામે હતા. તે પણ સારા સત્સંગી થયા હતા. તે સુરા ખાચરના ચારેય ભત્રીજાઓને શ્રીહરિએ પાસે બોલાવ્યા. તેઓ ઉતાવળા દોડીને શ્રીહરિની પાસે આવ્યા. તે ચારેના ઉપર શ્રીહરિ પ્રેમ રાખતા અને જે તે સમયે તેમને સરસ રીતે બોલાવતા. ભક્તરાજ સુરા ખાચરના સત્સંગી થયા બાદ એમના આખા પરિવારમાં સત્સંગનો રંગ લાગ્યો. એમના બંને ભાઈઓ, ભત્રીજાઓ આ બધા સત્સંગી થયા. પૂજ્યપાદ ગુરુજીએ સુખસૈયાની મૂર્તિ મહારાજ પોઢતા ત્યારે ભક્તરાજ સુરા ખાચર કેવી રીતે સેવા કરતા એનું અદ્ભુત દ્રશ્ય, એમ કહી શકાય સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંપ્રત કાલીન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચિત્ર જો કોઈ ગણવું હોય, જેમ આપણી પિયોડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ કેટલી લાજવાબ મૂર્તિ છે, એવી એક્સેલેન્ટ મૂર્તિ છે કે જેના માટે શબ્દો, જેના માટે આપણી વાણી કામ ન કરી શકે, એટલી એ મૂર્તિ આબેહૂબ બની છે. આ મૂર્તિના નેત્ર, મુખારવિંદ, ચરણારવિંદ, એક એક અંગ, એક એક આ મૂર્તિના અંગ એવા છે. એવી જ રીતે
લોયાધામમાં સુખસૈયામાં પોઢેલી મહારાજની સુખસૈયાની મૂર્તિ, એટલી અદ્ભુત મૂર્તિ છે, એના ઉપર જો સરસ વિડીયો બનાવ્યો હોય ને, એમ લાગે હમણાં મહારાજ આંખ ખોલશે, એમ લાગે હમણાં મહારાજ બોલશે, એમ લાગે હમણાં આપણને પ્રેમથી બોલાવશે, ભગત આવો, એટલી આ બે હૂબ મૂર્તિ બનાવી છે. મહારાજને આપણે પોઢાડીએ જ છીએ, આપણા બધા હરિભક્તોના ઘરમાં જમવાનું ને સુવાનું તો હોય જ છે, ડાઇનિંગ રૂમ અને બેડરૂમ તો હોય જ છે. મહારાજની આ બે લીલા કાયમ માટે આપણને યાદ રહેવી જ જોઈએ. આપણા ડાઇનિંગ રૂમમાં જમતી મહારાજની મૂર્તિ આપણા લોયાધામ મંદિરથી પબ્લિશ કરી છે. તમારી પાસે ન હોય અમને ફોન કરજો, અમે ફ્રી ઓફ ચાર્જ મોકલી આપશું. તમે ફ્રેમ કરજો તમારી રીતે અને સરસ એ મૂર્તિ ઘરમાં રાખજો. જમતી મહારાજની મૂર્તિ અને પોઢતી મહારાજની મૂર્તિ. જમતી વખતે મહારાજને સંભાળીને જમીએ અને સુવા જતી વખતે મહારાજની એ સરસ મજાની પોઢણ લીલા, મહારાજ કેવી રીતે સુખસૈયામાં પોઢ્યા છે એ લીલાની મૂર્તિમાં તમે દર્શન કરો છો. મુક્તાનંદ સ્વામી છે, ભક્તરાજ સુરા ખાચર છે, અને બાજુમાં જો સામે જ મૂર્તિ છે ને, સામે જ છે, અને માણસ્યા બાપુ, માણસ્યા ખાચર હાથ જોડીને પાછળ ઊભા છે. એ પણ મહારાજને જાણે વિનંતી કરે છે, મહારાજ હું પણ આપની સેવા કરું. સુરા ખાચરના ભત્રીજા હતા અને સુરા ખાચરના યોગથી અતિ સારા સત્સંગી થયા હતા. ચાર ભત્રીજાઓ ચારે ચાર સત્સંગના રંગે રંગાયા હતા. બધાને મહારાજે બોલાવ્યા, આવો તમે બધા. બધા પધાર્યા, દોડતા દોડતા ઉતાવળથી આવ્યા. કાઠે કુસત સંગ હી જેતા હેત કર હરે કરાય તેતા આદર ભાવ મૂલ હે યાકે બિન આદર સત સંગન વાકે બિન આદર સતસંગન વાકે. કાઠી દરબારોમાં સત્સંગ હતો ને, તે શ્રીહરિએ તેમની સાથે હેતનો વ્યવહાર રાખીને કરાવ્યો હતો. તેમના સત્સંગનું મૂળ આદર ભાવ હતો. આદર ભાવ મૂલ હે યાકે બિન આદર ન સતસંગ વાકે. તેમના સત્સંગનું મૂળ આદર ભાવ હતો અને આદર ભાવ વિના તેમનો સત્સંગ ટકે જ નહીં. આપણા બધા માટે આ નાની વાત સમજવા જેવી છે, શીખવા જેવી છે. આપણે સત્સંગ કરાવવા માટે આદરની જગ્યાએ આગ્રહનો ઉપયોગ કરીએ છીએ, કેવું લાગે છે દાદા, સાચી વાત કે ખોટી વાત? આપણે કોઈને સત્સંગ કરાવવા માટે કેનો ઉપયોગ કરીએ? આગ્રહનો. આજે ને આજે મારા જેવો હરિભગત થઈ જ જવો જોઈએ, ના કેમ થાય, ચડી જઈએ માથે, બોલો. આ ખોટું છે. આગ્રહથી સત્સંગ નથી થતો, આદરથી સત્સંગ થાય છે. કરડામાં કરડી કોમ, કાઠીની કોમ. શ્રીજી મહારાજા પૃથ્વી ઉપર પધાર્યા, મહારાજના અનંત સર્વોપરી કાર્ય છે, એમાંનું એક સર્વોપરી કાર્ય જો ગણવું હોય, કહેવું હોય, પૂજ્યપાદ ગુરુજીએ અનેક સંતોએ આ વાત કરી છે, એ કયું કાર્ય હતું? કાઠીને મહારાજે સત્સંગી કર્યા. આજે સત્સંગ મહારાજ કરતા એમ કહી શકાય સત્સંગનો વ્યાપ ઘણો વધી ગયો. કદાચ મહારાજના સમયમાં 5 લાખ જેટલા ભક્તો હતા તો અત્યારે 50 લાખ કે 5 કરોડ સુધી પહોંચ્યા હશે, બધા જ ગણવામાં આવે નાના મોટા. પરંતુ કાઠી દરબારનું લિસ્ટ અત્યારે કોઈ પાસે નથી. કાઠીમાં સત્સંગ આવ્યો હોય જવલ્લે કદાચ જોવા મળે. આજે લોયામાં 2-3 દરબારો છે એવા સત્સંગ, 2-3 ખાલી, હા,
બાકી આ એવી કરડી કોમ છે ને, એને નાથવી, એને ભગવાનના માર્ગે વાળવી, મહારાજે આદરનો પ્રયોગ કર્યો. કેવી સરસ વાત લખી, હા, આદર કર્યો, એવી કોમને પણ આદર આપી, પ્રેમ આપી, કેવી સરસ વાત લખી. એના હૃદય એવા જીત્યા, એવા જીત્યા, મહારાજના એક વેણે કાઠી દરબારો ટૂંક ટૂંક થઈ જતા. એ લોકોનું સમર્પણ કેવું હતું મહારાજના સમયે આપણે જાણીએ છીએ. એ સુરા ખાચર હોય, સુમલા ખાચર હોય, અલૈયા ખાચર હોય, માત્રા ખાચર, કેટલા દાદા ખાચર હોય, એક એકના સમર્પણ જુઓ. સારંગપુરના જીવા ખાચર, બધાની પાછળ કારણ હતું. જો સાંભળજો, તમને ને મને પણ ઘણી વાર એમ થાય કે આપણે સત્સંગ કરાવીએ, જાજા માણસને કરાવીએ, આ મહારાજની ટેકનિક આપણે યાદ રાખવા જેવી છે. કોઈ આપણા કરતા ઓછું પાળતો હોય એના પ્રત્યે આપણને હીન ભાવના જાગે છે ને, આપણી ભૂલ છે. કોઈ આપણા કરતા સત્સંગ આપણા જેટલો ન કરી શકતો હોય એના પ્રત્યે ક્યારેક ક્યારેક આપણને તુચ્છ ભાવ જાગે છે. આપણે આપણી જાતને મહાન સમજી લઈએ છીએ. આ આપણી એટલી મોટી ભૂલ છે જેને આપણે ઓળખતા નથી. અહંકારમાંથી પ્રગટ થયેલી આ ભૂલ આપણી જાતને અહંકારથી ભરી દે છે. આપણો સત્સંગ, સામેને તો સત્સંગ નથી લાગવાનો, આપણો સત્સંગ પણ નિરર્થક થઈ જવાનો. દાદા, મોટા મોટા સંતોની રીત હતી, નાનામાં નાનો જીવ, સામાન્યમાં સામાન્ય જીવ એને પ્રેમથી અને આદરથી બોલાવતા. મહારાજે દરબારોને કેવી રીતે બોલો, કાઠીકુ સતસંગહી જેતા હેત કરહરી કરાય તેતા. અતિ પ્રેમથી મહારાજ એમને વાળ્યા છે. અને આજે લોયામાં પણ દરબારોને થોડો ઘણો સત્સંગ છે ને, એ પૂજ્યપાદ ગુરુદેવના પ્રેમ ભર્યા વ્યવહારથી અને પૂજ્યપાદ ગુરુદેવના આદરથી. હા, તમે નહીં માનો, અમે સંતો બધા જાણીએ છીએ અમારા સંતોની વાત. એ દરબારની સાથે અમારે તો એક મિનિટ ફાવે નહીં. હા, અને ગુરુજી આવે ને, શાંતુ બાપુને સમાચાર મોકલે, દરબાર પધારો. અને શાંતુ બાપુ પણ એવા હઠીલા ને, એ બે વાર કેણ જાય ને ત્યાં સુધી બાપુ પધારે નહીં પાછા. હા, ખુરચી તૈયાર રાખવી પડે, બાપુ આવે, બાપુને પાણી આપવું પડે, બાપુ બાપુ, હે, ત્યારે જામે બોલો. પણ આપણને એમ થાય, સાધુના અનંત લક્ષણમાં એક લખ્યું, અમાની માનદો નિત્યમ, માન માગે નહીં પણ લોકોને રોજ માન આપે. આ સાધુનું લક્ષણ છે, પૂજ્યપાદ ગુરુદેવના જીવનમાં જોવા મળે આપણને. મોટા સંતની આ મહાન ક્રિયા છે, મહાન ક્રિયા. એ પથ્થરને પણ પીગાળી શકે છે, આવું કોમળ એનું હૃદય હોય છે. અમાની મને બોલાવે એમ નહીં, ગુરુજી ગામમાં આવ્યા છે મળવા આવે એમ નહીં, જાઓ શાંતુ બાપુને કહો ગુરુજી યાદ કરે છે. દરબાર આવે નહીં ને, બીજે દિવસે ફરી બે ભગતને મંદિરમાંથી મોકલે, ગુરુજી કાલ નીકળવાના છે, બાપુને કહો ને મળી જાય, નકર અમે આવશું. લો, છે આપણી પાસે આવી ધીરજ, છે આપણી પાસે આવો રિસ્પેક્ટ. બોલો, 99 વાર સારું કર્યું હોય કોઈ માણસે આપણું, અને એક જ વાર આપણી આપણી કંઈક સરભરા કરવામાં ચૂક આવી જાય, બોલો આપણે કિટ્ટા થઈ જાય. આગળ કરેલી બધી વાત ઉપર પાણી ફેરવી દઈએ, આપણા હૃદયમાંથી ફિટકાર, અનાદર, ધુતકાર એના માટે નીકળી જાય. પામી મોટો અધિકાર, કેવું સરસ લખ્યું કોઈ, જો પામી મોટો અધિકાર, જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અગયો અને પાછળ રહ્યો ધિકાર. સમજો છો ને તમે? કોઈ પણ મોટપ ભગવાને આપણને આપી છે ને, એ નાના માણસનો હાથ પકડવા માટે આપી છે. આ આદરની ભાવના છે. કોઈ પણ મોટપ ભગવાને આપણને આપી છે ને, એ નાના માણસને સમજવા માટે આપી છે. પ્રેમની ભાવના છે. આવી રીતે મહારાજે આદરથી અને પ્રેમથી દરબારોમાં સત્સંગ કરાવેલો. તે રીતે જે જે કોળી ઠાકર છે તેમનો સત્સંગ આદર ભાવને લીધે જ થયો હતો.
તેમની જેમ જ રજપૂત ક્ષત્રિય દરબારો પણ આદરભાવને લીધે જ હરિભક્ત કહેવાતા થયા હતા. બાકી આ કોઈ એમ કઈ સત્સંગમાં આવ્યા હતા નહીં. અને આજે આપણું બધાનું એ જોઈએ ઊંડું ઊંડું મૂળ, થોડા આપણે શરૂઆતમાં જે જ્યારે આપણે પહેલી વખત આવ્યા સંતોના યોગમાં ત્યારે શું હતું. સંતો પ્રેમથી આવકાર આપે ને, આવો આવો ભગત, બેસો બેસો ભગત, જમો જમો ભગત. એ સાધુ અઢળક પ્રેમ આપે છે ને, ત્યાર પછી જ હરિભક્તોને સાધુ પ્રત્યે પ્રેમ થાય છે. સંત અત્યંત આદર આપે છે ને, ત્યાર પછી હરિભક્તોને સાધુ પ્રત્યે આદર પ્રગટે છે. એ બધાનો સત્સંગ આદર ભાવનો જ ગણાય. જેમ અનાજની મોલાત તે પાણી વિના થતી નથી, તેમજ સત્સંગમાં પણ સમજવું, પાણી નાખો તો પાક થાય, એવી જ રીતે સત્સંગમાં પ્રેમનું સિંચન કરો તો પ્રેમનો પાક થાય. પણ પ્રેમ નાખો જ નહીં તો, આદર આપો જ નહીં તો, માન આપો જ નહીં તો. ઘણાને એમ થાય કે સ્વામીનું બધા માને, અમારું કેમ નથી માનતા? પણ સ્વામી સામે બધાનું માનતા હોય. તમે જો આપણા મંદિરમાં 150 હરિભક્તો છે, ગમે તે હરિભગત આવે ને, સ્વામી આમ કરવાનું છો, હારું ભગત હો કરશો. ત્યાં બીજા આવે, સ્વામી એમને આમ, હારું ભગત હો કરશો. સાધુ બધાનું માને છે, એટલે સાધુનું બધા માને છે. સાધુ બધાને આદર આપે છે, એટલા માટે બધા સાધુને આદર આપે છે. આપણું જીવન પણ જો આવું બની જાય ને, આપણને પણ બધા જરૂર આદર આપે. કેવી સરસ મહારાજ વાત કરે છે, હરિ સબજન કે નાડે જાને, જે સો મનુષ્ય હે તેસે તાને, હરિ સબ કે સબજન કે નાડે જાને. કેવું સરસ લખ્યું, જે સો મનુષ્ય હે તેસે તાને, હરિ ન રખત કો પર હે દાવા, એ સો દયા વંત સ્વભાવા. શ્રી હરિ બધા લોકોની નાડી જાણતા, જેવો માણસ હોય તેની સાથે તેવો આદર રાખતા. શ્રી હરિ કોઈના ઉપર દાવો રાખતા નહીં, આમ જ કરે, મારી સાથે આવી રીતે જ રહે, મારી સાથે આવી રીતે જ બોલે. કોઈ સાથે મિત્ર ભાવ, કોઈ સાથે સખા ભાવ, કોઈ સાથે સ્વામી ભાવ, તમે જુઓ કેવી કેવી રીતે કેવા કેવા માણસોને મહારાજે સાચવેલા. પેલો રતો બસ્યો હાવ ગાંડો, બોલો, ભરી સભામાં આવીને મહારાજના ખંભા ઉપર હાથ મૂકીને બેસી જાય, મહારાજ પણ એને થાબડે ને બહુ હસે એની સાથે. દરબારોને આગુ પાછું થવાનું મન થાય, એ ગાંડા મહારાજ કે રેવા દો રેવા દો, ભલે ગાંડો ભલે ગમે તેવો, પણ અમારી સાથે જોડાય છે ને, ગાંડ પણ કરીને પણ અમારી સાથે જોડાશે, અમારામાં હેત કરશે, તો અમારી વાત ક્યારેક માનશે, અમારી વાત ક્યારેક માનશે તો એનું કલ્યાણ થશે. કેટલી ઉદાર ભાવના, બધાની નાડી જાણતા, કોઈ ઉપર દાવો રાખતા નહીં, તેમનો એવો દયાળુ સ્વભાવ હતો. અમૃત અને મેઘની રીતની જેમ જે પોતાનો હિતકારી ગુણ તજતા જ નહીં, જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તેમનો ગુણ જણાય આવે છે. શ્રી હરિમાં મેઘ કરતા, અમૃત કરતા પણ અધિક અપાર અને અનંત ગુણ રહ્યા છે. અમૃત કરતા પણ અનંત અપાર અને અધિક ગુણ રહ્યા છે. પૂતના જેવી કોઈ હત્યારી ન કહેવાય, તે ભગવાનને મારી નાખવા આવી, તેણે કપટથી ભગવાનને પ્યાર કરતા ઝેર ભર્યો સ્તન મુખમાં આપ્યો, ત્યારે તેનું કપટ જોઈને ભગવાને તેના પ્રાણ તો હર્યા, પણ સાથે સાથે સ્તનપાન કરાવવા રૂપ એનો ગુણ જોઈને તેનો ઉદ્ધાર પણ કર્યો. દોષ અને ગુણ તે બંનેનું ફળ શ્રીહરિ આપે છે. લોકો જેવી ખેતી કરે છે તેને દેવ તેવું ફળ આપે છે. કેટલી દયા વિચારો. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ એમ કહે, અહો બકેયમ
સ્તન કાલ કૂટમ જિઘાંસયા પાયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતામ તમન્યત કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આના કરતા વધારે દયાળુ કોણ મળી શકે? મારી નાખવા આવનારી પૂતનાને પણ જેણે તારી નાખી, બોલો. કમ વા દયાલુમ શરણમ વ્રજેમ, કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આના કરતા વિશેષ દયાળુ ક્યાં મળે, કોણ હોઈ શકે? તેહિ કર નિર્દોષ શ્રી હરિ કુ કહત હે સદા, અરુ કહત હે અરોસ શરણ આત ઉદ્ધાર કરત. તેહિ કર નિર્દોષ શ્રી હરિ કુ કહત હે સદા. એટલા માટે જ તેહી કર, એટલા માટે જ શાસ્ત્રો અને સત્પુરુષો ભગવાનને નિર્દોષ કહે છે. શા માટે? એ કોઈ ઉપર રોષ રાખતા નથી. કેવી સરસ વાત કરી! આપણે શું રાખીએ છીએ, બોલો તો? શું રાખીએ છીએ? રોષ રાખીએ છીએ. રોષ એટલે શું? દાઢમાં રાખવું. સમય આવે ને, મારો બેટો આજ 5 ની વચ્ચે બોલી ગયો છે ને, જોઈ લઉં. આને શું કહેવાય? દાઢમાં રાખ્યું કહેવાય. તેહિ કર નિર્દોષ શ્રી હરિ કુ કહત હે સદા. શાસ્ત્રો અને સંતો એટલા માટે જ ભગવાનને નિર્દોષ કહે છે. કોઈ ઉપર રોષ નથી રાખતા. રહીમન રોષ ન કીજીએ. આજનો માણસ કેટલો બધો રોષ રાખે છે. રહીમનદાસજી ખૂબ સારા કવિ થયા. જીવન જીવવા માટેના એમણે એટલા સરસ દોહા લખ્યા છે. એવી સરસ નાની નાની વાતો દોહામાં લખી છે. રહીમનદાસજીના દોહા વાંચવા જેવા છે. કેવી સરસ એમણે વાત લખી, જુઓ. રહીમન રોષ ન કીજીએ, કોઈ પૂછે ક્યું હે. ઘણાને પૂછાય નહીં, ખાલી તમે બેઠા હો ને સામેથી આવે, ક્યાંથી આવ્યા ભગત? ચૂલામાંથી. લો, શું જવાબ આપે? ચૂલામાંથી. અને અડાય નહીં, હા, બાકી ધગધગતો જ હોય, કેમ કે ક્યાંથી આવ્યો છે? ચૂલામાંથી. પછી બીજું વાક્ય તો પૂછાય જ નહીં બાબુ કાકા. જો પૂછ્યું તો શું મોઢામાંથી નીકળશે, કયું બ્રહ્માસ્ત્ર પ્રગટ કરશે? આટલી બધી ઉગ્રતા, આટલી બધી અશાંતિ માણસના મનમાં પડી છે. આ શાસ્ત્રોની કથા વિના, આ ભગવાનની મૂર્તિના ધ્યાન વિના, ભગવાનની આજ્ઞા પાળ્યા વિના આ બધો રોષ નીકળવાનો નથી. રહીમન રોષ ન કીજીએ, કોઈ પૂછે ક્યું હે. મુસ્કુરાકે બોલીએ, બાબા હા યું હે. કોઈ આપણને પૂછે અને એનો આપણે જવાબ નથી આપતા ને, એ આપણું અભિમાન છે, એ આપણો ઇન્ડાયરેક્ટલી પ્રગટ કરેલો ક્રોધ છે, એ આપણે કોઈ સાથે રાખેલી આંટી છે. એકાદ પ્રકારનો જવાબ આપી દેવો જોઈએ. 25 પ્રકારના અહંકારની વાત આપણે સાંભળી હતી, ખબર છે? 25 પ્રકારનો અહંકાર. રહીમન રોષ ન કીજીએ, કોઈ પૂછે ક્યું હે, મુસ્કુરા કે બોલીએ. અમેરિકા વાળા પાસે છે આ રીત, જો તમને ના પાડે ને તોય સ્માઇલ કરીને ના પાડે. આપણે ત્યાં હા પાડે તો તંબુરા જેવું મોઢું કરીને હા પાડે. આપણને લાગે કે હા પાડે છે, પછી મનમાં સાચી વાત કે ખોટી વાત? કેટલો રોષ, બોલો. ઘણા માણસને તો વગર કારણનો રોષ એટલો બધો ભર્યો હોય. રહીમન રોષ ન કીજીએ, કોઈ પૂછે ક્યું હે, મુસ્કુરા કે બોલીએ, હા બાબા યું હે. જવાબ આપી દો. ભગવાન શ્રીહરિ કોઈ સાથે રોષ ન રાખતા, આટી ન રાખતા, દાઢમાં ન રાખતા. હજાર વાર બગાડ્યું હોય, કેટલી વાર? હજાર વાર બગાડ્યું હોય અને 1000 ની 1મી વાર
યાદ જોડે ને તો આગળનું બધું ભૂલી જાય, એને સ્વીકારી લે. આવી ઉદારતા, આવો દયાળુ સ્વભાવ મહારાજનો હતો. મહારાજને મળેલા મોટા મોટા એકાંતિક સત્પુરુષોનો સ્વભાવ પણ આવો જ હતો. એક અદ્ભુત વાત આવે છે. એટલી અદ્ભુત વાત, સાગરની અમુક તો એવી વાતો છે. મેં હમણાં જ વાત કરી હતી ને શનિવારે, કરોડો રૂપિયાના કિંમતી રત્ન જેવી વાત. શરણ શરણ ભયો સો જાણ, હરિ કે મરજી ન લો પેરતે. ચોપાઈ શુદ્ધ કરી નાખજો. શરણ ભયો સો જાણ, હરિ કે મરજી ન લો પેરતે, લોપે અશરણ માન, કુમારગ કો ફલ મિલત તે હે, કુમારગ કો ફલ મિલત તે હે, શરણ ભયો સો જાણ. ભગવાનને શરણે આવેલો એને જ માનવો, એ શરણાગત છે, એ જ પ્રપન્ન છે, એ જ ભગવાન શ્રીહરિનો ખરો દાસ છે. શરણ ભયો સો જાણ, હરિ કી મરજી ન લો પે રતે. શરણાગત કોણ છે? ભગવાનની મરજી જરાય પણ લોપતો નથી તે. શરણે આવે તે નહીં દાદા, નમન નમન મે ભેદ હે, બહુત નમે નાદાન. ઘણીવાર શરણે આવ્યો હોય, બાજુમાં બેઠો હોય, હાથ જોડીને બેઠો હોય, તો પણ શરણાગત ન હોઈ શકે. મહાત્મા ગાંધીની વાત હું ઘણી વાર કહું છું, 7 dangers of human virtues. મહાત્મા ગાંધીનું આ પ્રવચન, આ લેખ અદ્ભુત વાત છે. નોલેજ વિધાઉટ કેરેક્ટર, વર્તન વિનાની વાણી સારું કામ નહીં, ખરાબ કામ કરનારી છે. માણસના અનુભવમાં નથી, માણસના જીવનમાં નથી, અને બહુ ઊંચી ઊંચી વાતો કરે. હમણાં એક એટલા બધા મૂર્તિના જ્ઞાની હરિભક્ત મળ્યા, આશિત ભગત કહેવાય નહીં, આ તો કથામાં આવી જાય, શું કરું. અને કોઈ સાંભળતા હોય તો રાજી રહી મારા ઉપરથી. એટલા બધા જ્ઞાની હરિભક્ત, કેવા જ્ઞાની, એમની વાતો સંતો સાંભળે તો જ વાત કરે, એમને તો સાંભળવાની હવે જરૂર છે જ નહીં. આવા મૂર્તિમાં ડૂબેલા જ્ઞાની હરિભક્ત, તિલક ચાંદલો નહોતો, ખબર પડી એ નથી કરતા. કેમ નથી કરતા? આ તિલક ચાંદલો ને આ બધું બાહ્ય કહેવાય, આ બધું કાર્ય સત્સંગ છે. આપણે તો કારણ સત્સંગ પકડવાનું, કારણ અંદર અંદર મૂર્તિ, મૂર્તિ આવી એટલે બધું પૂરું. જુઓ તો ખરા, મૂર્તિની વાતો કરવી સહેલી છે, પણ જે મૂર્તિની વાતો કરીએ છીએ ને, એ મૂર્તિની મરજી સમજવી ને, એ અઘરી છે. ગુરુના હોઠને સમજી શકાય, ગુરુના હૈયાને સમજવાને, આ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ગુરુના આદેશને પાળનારા ઘણા મળે, પણ ગુરુના આશયને સમજનારા બહુ ઓછા મળે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે સર્વોપરી છે, એમણે ગોપાળાનંદ સ્વામી પાસે, એમણે મુક્તાનંદ સ્વામી પાસે, અક્ષરધામના મુક્તો હતા, એમને પણ કહ્યું તમે વર્તમાન પાળો. કેમ? તમે પાળશો ને તો તમારું જોઈને બીજા પાળશે. ભગવાન સ્વામિનારાયણ કોઈને છૂટ નથી આપી, કોઈને છૂટ નહીં, આચાર્યને પણ નહીં, સાધુને પણ નહીં. બોલો, એક હરિભક્ત બહુ સારા, અમેરિકાના સારા એટલે ગણી શકાય એવા, એકાદશી ક્યારેય નહીં કરવાની, એકાદશી કરે એને ઉપાસનામાં ખામી કહેવાય, આવી વાતો કરે. આપણને એમ થાય એક ઢાંકણીમાં પાણી લઈ આ બધાને અંદર બિહારવા જોઈએ. બોલો, ભગવાન સ્વામિનારાયણના હરિભક્ત થઈ અને ભગવાન સ્વામિનારાયણની કરેલી વાતો ઉપર કુહાડા મારો છો? તમારો કારણ સત્સંગ જાય પાણીમાં, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતને શિક્ષાપત્રીમાં લખીને ગયા, એનું શું? તો પાછા શું શું સલાહ આપે ખબર? કે એ મહારાજની બધી આ બધી વાત છે ને, બાહ્ય વાતો છે, આભ્યંતર વાત તો મહારાજે કોઈને કહી નથી, તને જ કીધી કોડા. બોલો, જવાબ તો જો આ લોકો કેવા ગોતી કાઢે. મહારાજની અંતરંગ વાતો તો મહારાજે કોઈને કીધી જ નથી, આની એકને જ ખબર પડી. બોલો, એ 200 વર્ષ પછી
આવું તૂત ચલાવનારા માણસોથી સાવધાન રહીએ. વચનામૃત અને શિક્ષાપત્રી પર કોઈ શાસ્ત્ર નથી. હિન્દુ ધર્મનું પતન એટલા માટે થયું. ઇસ્લામમાં મેં વાત કરી હતી, એક નાનો છોકરો બોલ્યો ગમે તેમ, નાના છોકરાના હાથ ઉપર ટ્રક ફેરવી દીધી. કુરાન એ શરીફ બરાબર, એના સિવાય ઇસ્લામ પાસે કશું જ નથી. પણ એના માટે કોઈ બીજું સ્ટેટમેન્ટ હોઈ જ ન શકે. કુરાન એ શરીફ એટલે પૂરું, એનાથી આગળ નહીં, એના કરતા વધુ નહીં, એના કરતા વિશેષ. ધેર ઇઝ નથિંગ મોર ધેન ધેટ, ધેર ઇઝ નથિંગ હાયર ધેન ધેટ. અને આપણે ત્યાં મારા બેટા સત્સંગી ભેગા થાય અને સભામાં પાછા વાતો કરે, હવે શિક્ષાપત્રી ચેન્જ કરવાનો ટાઈમ આવી ગયો છે, લો તારી જાતને ચેન્જ કર પહેલા, આ તો બોલાઈ જાય શું કરું, જોઈએ છીએ એટલે દુઃખ થાય આપણને. આ શાસ્ત્રો વાંચીએ છીએ ને, ગુરુજીની કૃપાથી આવા શાસ્ત્રો રોજ વાંચવાનું થાય છે ને, એટલે હું કોઈ માટે વાત નથી કરતો, આપણે સાવધાન થઈએ. આપણે કોઈ મહારાજની આજ્ઞા નથી પાળી શકતા, પછી આપણે છટકવા માટે એવા સરસ મજાના સુંવાળા સમાધાનો શોધી કાઢીએ અને બીજાને પણ એ રીતે ફસાવીએ, એ તો કદાચ આ લોકમાં આપણી વાતો ચાલી જશે, પરલોકમાં નહીં ચાલે. ધોળા કપડા, ધોળી દાઢી અને ધોળા ધોળા બાપુ બોલતા હતા, ક્યાં મેં જેલ મેં જાઉંગા, નહીં જાઉંગા, નહીં જાઉંગા, ઓર જેલ મેં જાઉંગા, જેલ કો ભી વૈકુંઠ બના દુંગા, બનાવો ત્યારે અત્યારે લો. શરણાગત કોણ છે, ભગવાનનો આશ્રિત કોણ છે, જેના માટે ભગવાનની આજ્ઞાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ જ ન હોઈ શકે. સાચી શરણાગતિનું આ લક્ષણ સાગરમાં છે એમ નહીં, બધા શાસ્ત્રોમાં છે, બધા શાસ્ત્રોમાં. આપણે ભગવાન શ્રીહરિના આશ્રિત કંઠી પહેરીએ, પૂજા કરીએ, એના આશ્રિત કહેવડાવીએ અને મહારાજની આજ્ઞાનું પછી એનાલિસિસ કરીએ, હે, એનું પોસ્ટમોર્ટમ કરીએ, તો શું થાય? શરણ ભયો સો જાણ હરિ કી મરજી ન લોપે રતિ, ભગવાનની મરજી એક રતિ ભાર પણ લોપે નહીં. ગુરુજી એમ કહેતા, દાદા ગુરુજી મને એમ કહે આ જગ્યાએ બેસવાનું છે, બસ દાદા ગુરુજીની વાત ત્યાં મારી બુદ્ધિને તાળું મારી દઉં. દાદા ગુરુજીએ પરીક્ષા લીધી ગુરુજીની. કેવી પરીક્ષા? વડતાલનું આપણું આસન હતું, હમણાં જ તોડ્યું, અમે બધા સંતોએ ખૂબ દર્શન કરેલા, અમે તો રહ્યા પણ ત્યાં, અને આ ઘટનાના સાક્ષી પણ આજે છે. દાદા ગુરુજીએ, ગુરુજી નાના હતા ત્યારે, એ આસન બીજા માળે, બીજા માળની દિવાલ, બીજા માળની આઉટસાઇડની દિવાલ, ચોકની દિવાલ, એ નાની એવી સાંકડી પાળી ઉપર આખી રાત ગુરુજીને આજ્ઞા કરી, તારે આજે આ પાળી ઉપર સુવાનું છે. વિધાઉટ એની ક્વેશ્ચન ગુરુજી આખી રાત એ સાંકડી પાળી ઉપર સૂતા. જો આમ પડખું ફરે તો પણ પડે, આમ પડખું ફરે તો પણ પડે, કોઈ સંશય નહીં. બસ મારા ગુરુદેવે જે મને આજ્ઞા કરી છે ને, એ મારા માટે શિરોધાર્ય છે. આવી રીતે સદગુરુની આજ્ઞા પાડે, આવી રીતે ભગવાનની આજ્ઞા પાડે, એના માટે આ લોકમાં અક્ષરધામ ઊભું થાય. બાકી ભગવાનની આજ્ઞામાં પણ આ આજ્ઞા આમ ન પડાય, આ આજ્ઞા આમ ન પડાય, આ આજ્ઞા આટલી ન કરાય, એના માટે આ શાસ્ત્રોની વાતો નથી. આજ્ઞા લોપે છે તો શરણ ભયો સો જાણ હરિ કી મરજી ન લોપે રતિ, લોપે અશરણ માન કુમારગ કો ફલ મિલત તેહિ. અને આજ્ઞા લોપે છે એને અશરણ, શરણાગત નથી એવું માની લો, માનો. કુમારગ કો ફલ મિલત તેહિ, એને કુમાર્ગનું ફળ એટલે કે દંડ મળવાનો, મળવાનો ને મળવાનો. ભગવાનની આજ્ઞા લોપી છે ને, એનું ફળ એને ભોગવવું જ પડશે, ચાલશે જ નહીં. આ નરેન્દ્ર મોદી નથી ચલાવતા કોઈનું અત્યારે, હે, તો ભગવાન ચલાવશે, ચલાવશે કોઈનું? કાળા કામ કરતા પહેલા, ભગવાનની આજ્ઞા લોપતા પહેલા વિચાર કરો, કદાચ લોપાઈ જાય તો હાથ જોડીને ભગવાન પાસે માફી માગી લો, પ્રાયશ્ચિત કરી લો, કોઈ સાધુ પાસે પશ્ચાતાપ રજૂ કરો. આ તો આજ્ઞા લોપવાની, પાછી એનું સુંવાળું સમાધાન શોધી કાઢવાનું,
અને બીજા લોકો પણ આજ્ઞા ન પાળે એવો આગ્રહ કરો. બોલો, એકાદશી કરે ને તો ઉપાસનામાં ખોટ કહેવાય દાદા, વિચારો. અને એવું ફિટ કરી દીધું એ આખું મંડળ એકાદશી નહીં કરવાની, બોલો હરિજયંતિ કરવાની. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું એ તો આપણી પરીક્ષા કરવા મહારાજે વાત કરી. લો ત્યારે આપણને થાય કે ભગવાન શ્રીહરિના મર્મને આપણે નથી સમજી શક્યા. આ વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ અતિશય હેતથી દાદા ખાચરને કહી છે. જ્યારે શ્રીહરિ જમી રહ્યા, સ્વામી પછી નોંધ લીધી હ કે આ વાત મહારાજની જ છે, મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કીધી, મેં લખી છે. નાનામાં નાની મહારાજની વાત કેવી સ્વામીએ નોંધી છે. મહારાજ તો જમે છે, ચાર ભત્રીજાઓ ત્યાં આવ્યા છે. સુરા ખાચરના ચાર ભત્રીજાઓને મહારાજે થાળની પ્રસાદી આપી. ભગવાન શ્રીહરિ કેટલી વાતને એપ્રિશિએટ કરતા, જમવા બેસે, થાળ કોનો છે બોલાવો, એને એને બિરદાવતા, બે સારી વાતો કરતા, કેટલું એપ્રેસિએશન જોયું, થેન્ક યુ કહેવાની ભાવના. આપણા માટે કોઈ કંઈક કરે તેની સામે આપણે થેન્ક યુ કહીએ, એપ્રેસિએટ કરીએ, આટલું તો શીખવું જ જોઈએ કે ના શીખવું જોઈએ સમાજમાં. ઘણા લોકો કરેલા ઉપકારને ભૂલી જાય છે અને એટલા માટે દુઃખી થાય છે. પ્રસાદી આપી તત્કાળ શ્રીહરિએ હાથ અને મુખ ધોયા, રૂમાલ લઈને લૂછ્યા. ધીર ગંભીર શ્રીહરિ તે સમયે દૂધપાક, સાકરનો શીરો, ભજીયા, વડા, હરીસો વગેરે કેટલાય ભોજન પ્રેમથી જમ્યા. જમીને મુખવાસ લીધો, પછી અતિ નિપુણતાથી ત્યાંથી ઊભા થયા. પરમ ઉદાર શ્રીહરિ સંતોની સભામાં આવ્યા, માથા ઉપર રૂમાલ બાંધ્યો, જનોઈની જેમ ડાબે ખંભે પિતાંબર રાખ્યું અને તેના છેડાને કમર ઉપર કસીને બાંધ્યો હતો. મંડપમાં જાત જાતના રંગોથી રંગોળી પૂરી હતી. શ્રીહરિએ અનુપમ ગંભીર ધ્વનિથી સંતોને જમવા માટેનો સાદ કર્યો. શ્રીહરિનો શબ્દ સાંભળી સૌ સંતો આવ્યા. મંડપમાં પંગત થઈ પ્રત્યેક ખંડમાં સંતો બેઠા. સ્વામિનારાયણ નામની ધૂન બોલતા હતા. શ્રીહરિની સાથે કાયમ રહેનારા દરબારો હતા, તેઓ પંગતમાં બેઠા. તેમજ સરબંધી જે સેવકો હતા તે પણ આવીને પંગતમાં બેઠા. તે સમયે બધા વિપ્રો ત્યાં હાજર હતા, જેવા કે બોટાદના વિપ્ર મોના જોશી, નરસિંહ મહેતા, જેઠા ભટ્ટ, કૃષ્ણજી, પરમાનંદ વગેરે હતા. વઢવાણના ત્રણ વિપ્ર હતા, તેમાં એક તો લાધારામ ઠક્કર, જેણે ગઢપુર ધામમાં રહીને શ્રીહરિની જન્મપત્રી લખી હતી, અને વ્યાસ બેચરજી, દેવકૃષ્ણ બંને ભાઈ ઘણા સુગ્ન હતા. તેમણે તુલસી રામાયણને ગાઈને શ્રીહરિને ઘણા રાજી કર્યા હતા અને એટલા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતે હાથે કરીને લખેલ સાત કાંડનું સંપૂર્ણ રામાયણ શ્રીહરિએ રાજી થઈને બેચરજીને ભેટ રૂપે આપ્યું હતું. સત્સંગમાં તેમનો ઘણો જ પ્રેમ જોઈને શ્રીહરિએ રાજી થઈને તેને વારંવાર પોશાક આપ્યો. લીંબડીના વિપ્ર નિર્ભયરામ આચાર્ય અને એક બીજા ગોપાલજી એ બધા વિપ્રો શ્રીહરિની સન્મુખ આવીને તે ઠેકાણે ઊભા રહ્યા. તે બધા વિપ્રો ભોજનના થાળ ભરી ભરીને તત્કાળ શ્રીહરિની પાસે લઈ આવ્યા. સહુ પહેલા શ્રીહરિ શીરો અને પૂરી લઈને પંગતમાં પીરસવા લાગ્યા. સંતો જમવા માટે કાષ્ઠના પાત્ર રાખતા. શ્રીહરિ પીરસવા આવે ત્યારે બુદ્ધિમાન સંતો પાત્ર હાથમાં લઈને ઊંચું કરીને લેતા. ભજીયા, વડા, પાપડ, શાકભાજી, અથાણું વગેરે શ્રીહરિની આજ્ઞાથી તે વિપ્રો પીરસતા હતા. જ્યારે શ્રીહરિ ફરીને બધે પીરસી રહ્યા ત્યારે જમવાની આજ્ઞા આપી. બધા સંતોએ પાત્રમાં પીરસાયેલું અન્ન ભેળવી દીધું, પછી જળથી પ્રોક્ષણ કર્યું, ભાવથી એક એક પોષ ભરીને પાણી નાખ્યું. કાયમ આ રીતે સંતો જમતા જેટલા મતો અને જેટલા પંથો કહેવાય છે તે બધા આ જમવાની સંતોની રીત જોઈને ધ્રુજવા લાગ્યા. મહારાજ તો સર્વોપરિ છે, મહારાજના આજ્ઞાને પાળનારા સંતો, મહારાજની આજ્ઞાને પાળનારા હરિભક્તો એ પણ સર્વોપરિ છે. અમે ટ્રેનમાં જતા હતા કાશી એક્ઝામ આપવા માટે. હરીશભાઈ એક્ઝામ આપીને અમે રિટર્ન આવતા હતા. ગુરુકુલનો એક વિદ્યાર્થી, ગુરુજીએ મારી સાથે સેવામાં મોકલેલો, ધ્રુવ એનું નામ, ભરૂચની પાસે જંબુસર ગામનો એ વિદ્યાર્થી. આ ધ્રુવ છોકરો એ અમારી સાથે સેવામાં આવેલો, એટલે એ પણ ટ્રેનમાં. અમે બે સંતો હતા, એક વિદ્યાર્થી, ત્રણ જણા.
ટ્રેનના ડબ્બામાં એક સામે સારા સજ્જન એટલે એની સાથે વાતો થઈ. અમારે લગભગ 18-22 કલાક ના 24 કે 26 કલાક ટ્રેનમાં હતા. તાપતી ગંગા ખબર છે ને, કેટલો લાંબો એનો રૂટ તાપતી ગંગા એક્સપ્રેસમાં, એટલે બહુ કલાકો વિતાવવાના હતા. વાત થઈ, દિલ્હીમાં બહુ સારી જોબ કરે, બહુ ઊંચી પોસ્ટ ઉપર, મૂળ સરયુ પારીન બ્રાહ્મણ હતા. સરયુ પારીન બ્રાહ્મણ એટલે શ્રીજી મહારાજની પણ એ જ જ્ઞાતિ, અને સ્વામિનારાયણ ભગવાન વિશે થોડું ઘણું અક્ષરધામને લીધે જાણતા થયેલા, એટલે એને પણ ખૂબ જિજ્ઞાસા થઈ, ખૂબ અમારી સાથે વાતો કરી. 2-4 કલાક થઈ ને, એટલે પેલા ટ્રેનમાં નાસ્તા પાણીવાળા આવે ને, એટલે એની પાસે એણે નાસ્તો મગાવ્યો, 3 ડીશ અમારા માટે પણ મગાવી. અમે તો ત્યાં ત્યાં ના પાડ, નહીં નહીં નહીં, અમારા માટે કશું જ નહીં, ચાય પીવું, અમે ચાયની ના પાડી, અમે બધી વાતની ના પાડી, તો પણ એને ખૂબ આગ્રહ કરી. અમારી સાથે પેલો છોકરો હતો ને, એના માટે ચા લીધી. એ બાળકે કહ્યું, હું ક્યારેય ચાય પીતો નથી. સરયુ પારીન બ્રાહ્મણ હતા, દિલ્હીમાં ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર બહુ મોટી જોબ કરે, અને એક બાળક એને એમ કહ્યું, મેં જિંદગીમાં ચા પીધી નથી, હું પીતો પણ નથી, ક્યારે માફ કરજો. અમે પણ એને સમજાવ્યા, ત્યારે એના એટલો બધો ભાવ થયો, એટલો બધો ભાવ થયો. એણે શું કહ્યું ખબર, મેને ભગવાન સ્વામિનારાયણ કે બારે મેં બહુત કુછ સુના થા, બહુત કુછ સુના થા, લેકિન આજ ઇસ છોટે સે બાલક કી ચેષ્ટા દેખ કર ચાય ભી નહીં પીતા, કબ સે દેખ રહા હું ટ્રેન મેં કુછ ખા નહીં રહા હૈ, કુછ પી ભી નહીં રહા હૈ. લગતા હૈ ભગવાન સ્વામિનારાયણ ને જો કાર્ય ક્યા હૈ ને, એસા સમાજ મેં કિસીને કાર્ય નહીં. એક નાનો બાળક એનું કર્મ જોઈને એને ભાવ કોનો ભાવ થયો. એટલા માટે આપણા સંતો કહેતા, આ ચાંદલાને આ કંઠીને કલંક લાગે ને, એવું કામ કરવું નહીં, અને કરવું જ હોય ને તો કંઠીને ચાંદલો કાઢી નાખવા, પછી કરવું. સંતોની આવી રીત જોઈ મતપંથો ધ્રુજી ગયા. સંતોએ કરેલો સ્ત્રી અને ધનનો ત્યાગ દેખીને બુદ્ધિમાન લોકો બધા પગે લાગવા લાગ્યા. સંતોની તે વર્તનની રીત દેખીને પેશવાના દિવાન બાફુ ગોખલેએ સંતોનો ઘણો સત્કાર કર્યો હતો. પશ્ચિમ ભારતમાં ગાયકવાડ જેવો બીજો કોઈ રાજા નહીં. તેમણે સંતોને દેખ્યા, શ્રીહરિના દર્શન કર્યા, પછી તેમને ઘણો આદર સત્કાર થયો. ગાયકવાડ સરકારે પણ મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા, સ્વામીની સાધુતા જોઈ, સ્વામીનો વિવેક જોયો, અને ગાયકવાડ દરબાર પોતે પણ ઓગળી ગયા. પેશવાના દિવાન બાપુભાઈ ગોખલે, અદ્ભુત આ બધી વાતો છે. સંતોની રીત એવી હોય, ખાવું પીવું બેસવું સોવું જોવું. હજી એક નાની વાત કરી દઉં, અમે બહુ આગ્રહ કરીએ છીએ તમે કથા વાર્તા સાંભળો, સારી વાત છે, પણ આ કથા વાર્તા સાંભળ્યા પછી સંતોનું જો વર્તન જોવામાં ન આવે, સંતો સાથે રહેવા ન આવે, તો સત્સંગ 100% ન થાય. આપણે માનસરોવરની યાત્રામાં ગયા, વિશાલ ગાંધી જેવા સારા જૂના દ્રઢ હરિભક્ત એણે જે 2-3 પ્રવચનમાં વાત કરીને સાંભળવા જેવી હતી, ખબર છે ને ભગત. આવી રીતે સંતો 21મી સદીમાં આપણા સંતો આવી રીતે રહે છે, ખબર છે ને તમને. આ સિદ્ધબોધ સાંભળેલી ને વાત, એને તો ત્યાં સુધી ભાવ થયો કે આ સંતોની ક્રિયા ઉપર આપણે ડોક્યુમેન્ટરી મૂવી બહાર પડીએ, આખી દુનિયામાં આવી મૂવી સુપર હિટ જાય, કે આ સદીમાં પણ આટલા સારા ભણેલા ગણેલા સંતો પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા 200-250 વર્ષ પહેલા જેમ પાળતા ને એવી ને એવી રીતે પાળે છે. એ ક્યારે ખબર પડી? સાથે રહ્યા ત્યારે. પેલા 5-સ્ટાર હોટલમાં આપણે નેપાલગંજમાં ઉતર્યા, નેપાલગંજના માણસોને ઓહોહો થઈ ગયો, ખબર છે ને, આપણો સામાન જોઈને પેલા ઠેલા ઉચકીને બધા તો ટે થઈ ગયા, ખબર છે ને. બાબા સબ કુછ યહાં પર મિલતા હૈ, ક્યો ઇતના ઉઠાકર ચલતે હો લો. પણ એને ખબર નથી, આ બાબા એ બાબા નથી, તે તું જે બાબાને જોવે છે એવા બાબા હે. આ તો કઈ નથી, બીજો આશરો, સારું સ્થાન, એટલા માટે ઉતરવું પડે છે રહેવા માટે ખાલી, બરાબર.
બાકી મહારાજની આજ્ઞા પ્રમાણે હોટલ હોય ફાઈવ સ્ટાર, પેલા બધે પોતું લાગી જાય બરાબર, પછી ત્યાં નીચે વસ્તુ મુકાય, સંતોને રહેવાની, સંતોને હાથ પગ ધોવાની, સંતોનો પાવડર, બધી જ ક્રિયા, બાથરૂમથી માંડી બધું સાફ સુફ થાય. હું કહેવા એ માગું છું, ખાવું પીવું બે સવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવે સઘળે ક્રિયા કુસંગી દેખે સતસંગે થાય. સાધુની ક્રિયા અદભુત હોય, સાધુ વ્યવહારુ પણ હોય, સાધુ વિવેકી પણ હોય અને સાધુ વિદ્વાન પણ હોય. તેમણે સંતોને દેખ્યા, શ્રીહરિના દર્શન કર્યા, પછી તેમને ખૂબ ભાવ થયો. ઇંગ્લેન્ડની કંપનીના અમલદારો એટલે અંગ્રેજો, એમને પણ સંતોનો અપાર ત્યાગ સાંભળ્યો ત્યારે મોટા મોટા સાહેબો દ્વારા શ્રીહરિનો અને તેમના સંતોનો ઘણો સત્કાર કરાવ્યો હતો. મહાન ત્યાગી સંતોનું અપાર મહાત્મ્ય દેખીને તે બીજાને સમજાવવા માટે શ્રીહરિ વિવિધ પ્રકારના ભોજનોને નિત્ય પીરસતા. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ બંને હાથ ધોયા, પોતે કાયમ સંતોના વારંવાર અતિશય વખાણ કરતા, ધર્મના સત્ય અસત્ય તત્વને જાણનારા લોકો આવા સંતોને જોઈને એમ બોલતા, આવો બીજો કોઈ અવતાર થયો નથી અને તેથી જ આવા સંતો પણ બીજે ક્યાંય નથી. લો, આવું તો દુનિયાના માણસો બોલતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિ થાળ જમ્યા અને સંત હરિભક્તને જમાડ્યા એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને જણાવવાનું.